गुलाब वावाझोડો વરસતા ગત રાત્રિથી અવિરત ચાલુ છે વરસાદ. રાજુલા પંથકમાં ધાતરવાડી એક અવિરતપણે ઓવરફ્લો. ધાતરવાડી ડેમ બે રાત્રે 6 દરવાજા ખુલ્યા. રાત્રે 5-6 ઇંચ વરસાદ વરસતા સવારે બીજા 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. કુલ 12 દરવાજા હાલ ખોલી કાઢવામાં આવ્યા છે. નીચલા ગામોને અલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ગામના લોકોને તકલીફ ના પડે તે માટે તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. રાજુલાના નાયબ કલેક્ટર દ્વારા પત્રકારોને જણાવવામાં આવ્યું છે કે તંત્રની કચેરીઓ સ્ટાફ મામલતદાર કચેરીએ હાજર છે. હજુ વરસાદ ચાલુ છે. સોસાયટીના નીચલા ગામોમાં પાણી ભરાય છે. બાયપાસ રસ્તો રાજુલા તળાવ ઓવરફ્લો થવાના કારણે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ લાગી રહ્યું છે. રાજુલાના ચિરાગબી જોશી દ્વારા ગુલાબ વાવાઝોડું વરસાદથી અસર હજુ 2 દિવસ રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. પૂર્વ પ્રમુખ ચિરાગબી જોશી રાજુલા, ધાતોરડી ડેમ આ જે અવિરત ગુલાબ વાવાઝોડાની હિસાબે ગઈ રાતથી રાજુલામાં વરસાદ ચાલુ હતો અને સવાર સુધીમાં સમગ્ર વિસ્તારમાં 6-7 ઇંચ વરસાદ પડ્યો છે અને ધાતરડી ડેમ 2 ઉપર 4-5 ઇંચ પાણી નોંધાયું છે અને સમગ્ર વિસ્તારની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે. સાવચેતી રૂપે નાયબ કલેક્ટરશ્રી દ્વારા બધી જ ગામડાઓને જાણ કરી છે અને આપણા જે ધાતરડી 2ના તમામ સ્ટાફ હાજર રહી અને દરેક લોકોને પણ આ જે પાણી જોવા માટે બહારથી બધા ઉપડી પડ્યા છે. ધાતરડી 2 ડેમ ઉપરથી બોલું છું. અત્યારે રાતથી અત્યાર સુધીમાં 4-4.5 ઇંચ વરસાદ પડ્યો છે અને તંત્ર બધું હાજર છે અને દરવાજા જે 6 ખુલ્લા હતા અને 10 વાગે 6 દરવાજા વધારીને કુલ દરવાજા અત્યારે 12 કર્યા છે અને 13,956 ક્યુસેક પાણી પસાર થાય છે. આ નીચેના જે 10 ગામ આવે છે એને એલર્ટ કરી દીધા છે 2 દિવસ થા અને બધાને જાણ કરી દઈને સાયરન વગાડીને અમે દરવાજા ખોલીએ છીએ.